કિમના સાઈ જીમમાં અભિન ઇવેન્ટ દ્વારા મિસ્ટર ગુજરાત મેનહન્ટ 2018 ના શોનું ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓડિશનમાં દક્ષિણ ગુજરાત તથા વડોદરા, અમદાવાદ, દમણ સહિતના શહેરોમાંથી ફિટનેસ ધરાવતા યુવકોએ ભાગ લીધો હતો. नमस्ते, हम अबीरा इवेंट्स के ऑर्गेनाइजर्स हैं. हम लोग नया शो लेके आ रहे हैं मिस्टर गुजरात मैनहंट 2018 करके. हमारे शो का मेन मोटिव है फिटनेस. हम लोग हर शहर में साउथ गुजरात के जा करके मेंस को ढूंढ रहे हैं जो कि खाली फिटनेस में आगे हो. हमारा इस शो का हर साउथ गुजरात में हर शहर में ऑडिशन हो रहा है. किम, वापी, वलसाड, सूरत, अहमदाबाद, वडोदरा, दमन वगैरह सब जगह ये ऑडिशन कंडक्ट किया जा रहा है. आज हमारा पहला ऑडिशन किम में था, साईं फिटनेस सेंटर के अंदर. बहुत अच्छी तरीके से ये ऑडिशन कंडक्ट किया गया. हमारा शो मेन फिनाले जून में होने वाला है, जिसमें हम लोग कैंसर पेशेंट्स भी हमारे साथ ले रहे हैं, जो ऑलरेडी कैंसर पेशेंट फाइट करके अब आगे अपने को वापस कम बैक ले करके दुनिया में आ रहे हैं. आज અહીં એટલા માટે એકત્રિત થયા છે કે મિસ્ટર ગુજરાતની જે પ્રતિયોગિતા અહીં થઈ રહી છે એ સાંઈ જીમ તરફથી અને અબીરા ઇવેન્ટ્સ જે આના પ્રાયોજક છે, જેમણે આ સ્પર્ધાનું આયોજન અહીં કર્યું છે, એના ભાગરૂપે અહીં સબ એકત્રિત થયા છે. લગભગ 25 જેટલા કોમ્પિટિટરોએ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે, જે અમે અહીંયા સાક્ષી બન્યા છે અને અમે જોયું પણ છે. ઘણા લોકોના ખૂબ સરસ પરફોર્મન્સ કર્યા, અમને ખૂબ ગમ્યા. અને ખાસ તો આવી કોમ્પિટિશન અને આવી ઇવેન્ટ શા માટે થવી જોઈએ, એનો ઉદ્દેશ્ય શું છે, એ ખાસ અહીં આવીને અમને જાણવા મળ્યું. પહેલાંનો સમય એવો હતો મિત્રો કે જ્યારે આપણા ભારત દેશમાં ઘણા લોકો ખૂબ સારું તંદુરસ્ત શરીર લઈને જીવતા હતા, અખાડા જીવન હતા, કુસ્તી ચાલતી હતી, બધી કસરતો ચાલતી હતી, ત્યારે કોઈ જરૂર નહીં હતી આ રીતની ઇવેન્ટની. પણ હાલનો સમય એવો આવ્યો છે મિત્રો કે અહીંયા લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ છે, લોકો અયાસ જીવન જીવવા માંડ્યા છે, ત્યારે આવા બધા જીમોની જરૂરિયાત ઊભી થઈ છે. આ જે પ્રતિયોગિતા છે એનાથી ખાસ તો સમાજને મેસેજ એ જાય છે કે તમારું શરીર જેટલું પણ તંદુરસ્ત હશે, તમે જેટલા આગળ વધશો તો તમારા દોસ્તો અને સમાજ માટે તમે ઇન્સ્પાયરરૂપ બનશો, અને તમને જોઈને કોઈક બીજા શીખશે તો આ સમાજ તંદુરસ્ત બનશે, અને સમાજ તંદુરસ્ત બનશે ને તો આ દેશ તંદુરસ્ત બનશે, જે એની તાતી જરૂરિયાત છે. એના ભાગરૂપે આજે એક ખૂબ સરસ ઇવેન્ટ ગોમાનભાઈના જીમમાં થઈ, એમાં અમને જજીસ તરીકે અહીંયા પણ બેસવાનો મોકો મળ્યો અને અમે ઘણા સારા પરફોર્મન્સીસ જોયા. આમાંથી થોડા લોકો આગળ જશે એને શુભેચ્છા પાઠવીએ છીએ કે જેઓ ગુજરાત લેવલે જાય અને આગળ મોડેલિંગમાં પણ આગળ વધે અને આપણું કિમનું નામ પણ રોશન થાય એને લીધે. અને આવી પ્રતિયોગિતા દર વર્ષે થતી રહે અને લોકોને પ્રોત્સાહન મળતું રહે, અને યુવાનો જે ખાસ કરીને હાલના સમયમાં યુવાનોને સાચો નશો શું છે સમાજમાં એ જો શીખવવામાં નહીં આવશે ને તો એ લોકો ટકલાટી નશો છૂટતા રહેશે. એટલા માટે આ નશાની ખૂબ જરૂર છે, અને આ નશો તંદુરસ્તીનો નશો છે. એના માટે આ બેસ્ટ કોમ્પિટિશન છે, બેસ્ટ ઇવેન્ટ છે, ને અમે ખાસ બેસ્ટ ઓફ લક કરવા માટે અહીંયા આવ્યા છીએ. અને સૌ અહીંયા જે કોમ્પિટિટરો છે એ બધાને ખાસ તો હું ધન્યવાદ આપવા માગું છું કે એનો કોન્ફિડન્સ કે જે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને ફર્સ્ટ ટાઈમ આટલું સારું પરફોર્મન્સ એ લોકોએ આપ્યું છે, સમય જતાં એ લોકો ખૂબ સારું પરફોર્મન્સ આપશે, ખૂબ આગળ વધશે અને કિમનું નામ અને આ જીમનું નામ રોશન કરશે એવી આશા સાથે હું બધાને બેસ્ટ ઓફ લક કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. સાંઈ જીમમાં આજે મિસ્ટર ગુજરાત અને અબીરા ઇવેન્ટ્સ દ્વારા જે અહીં આયોજન કરવામાં આવ્યું એમાં
કીમ ગામના અને આજુબાજુ સુરતથી લઈને હરેક ગામના લોકોએ 25થી ઉપર લોકોએ ભાગ લીધો અને આ એક ઘણું સારું કાર્યક્રમ થયો જેમાં આજના યુવાઓને આગળ વધવાનું સ્ટેન્ડ મળ્યું એ બદલ બોમનભાઈને અને સૌને હું ખૂબ ખૂબ આભાર માનું છું. મિસ્ટર ગુજરાતમાં જે ભાગ લીધો અમારા સ્ટુડન્ટે તેના બદલ બધાને શુભકામના પાઠવું છું, મેં અને કિશનભાઈ બંને.